નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં વાસી હું પટેલ હરિકતા. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિતમાં 6ઠું પ્રકરણ. એ પ્રકરણનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. તો આજે આપણે એમાં આગળ ભણીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું સમાંતર રેખાઓ અને છેદિકા. તો અહીં છેદિકાની વ્યાખ્યા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છેદિકાની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય છે એક્ઝામમાં. તો છેદિકા કોને કહેવાય? કે જે રેખા એ બે અથવા બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તેને આ રેખાઓની છેદિકા કહે છે. અહીં જો આકૃતિમાં બે રેખા આપેલી છે અને એની એક છેદિકા એટલે કે એને છેદે છે, આ બે રેખાઓને છેદે છે. તો અહીં એમ અને એન એ બે રેખા છે, એને ત્રીજી રેખા એલ એ છેદે છે. તો રેખા એલ એ શું ગણાય? આ બે રેખાઓની છેદિકા ગણાય. તો વ્યાખ્યા શું છે? જે રેખા બે અથવા બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં, અલગ અલગ બિંદુઓમાં છેદે છે તેને આ રેખાઓની છેદિકા કહે છે. અહીં રેખા એલ એ રેખાઓ એમ અને એનને અનુક્રમે પી અને ક્યુમાં છેદે છે. તેથી રેખા એલ એ રેખા એમ અને એનની છેદિકા છે. તમે જોશો કે પ્રત્યેક બિંદુ પી અને ક્યુ આગળ 4 ખૂણાઓનું નિર્માણ થાય છે. અહીં આપણે પી અને ક્યુ નામ આપ્યા, અહીં કેટલા 4 ખૂણા બને છે. આ ખૂણાઓને આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 થી 8 ખૂણા બને છે, એટલે 1 થી 8 નંબર આપીશું. હવે એમાં જુઓ, ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને 8 એ બહાર બનતા ખૂણા છે, એટલે એને શું કહેવાય? બહિષ્કોણો કહેવાય છે. ત્યારબાદ ખૂણો 3, 4, 5 અને 6 એ અંદર બનતા ખૂણા છે, અને બે રેખા છે એની એક છેદિકા છે. તો એ 4 ખૂણા એ અંદર બનતા ખૂણા છે, એટલે એને શું કહેવાય? અંતઃકોણો કહેવાય છે. બહાર બનતા ખૂણા એ બહિષ્કોણો કહેવાય અને અંદર બનતા ખૂણા એ અંતઃકોણો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ બધું તમે આગળના ધોરણમાં ભણીને જ આવ્યા છો, એટલે તમને હવે વધારે ખ્યાલ આવશે. હવે જોઈશું આપણે અનુકોણ. અનુકોણ કોને કહેવાય? તો છેદિકાની એક જ તરફ આવેલા એક બહિષ્કોણ અને એક અંતઃકોણ જો રેખીક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને અનુકોણની જોડ કહે છે. પ્રત્યેક ખૂણો બીજા ખૂણાનો અનુકોણ કહેવાય છે. હવે આપણે આકૃતિમાં સમજીએ તો અહીં ખૂણો 1 છે, તો એની સાથે બનતો અનુકોણ કયો થશે? તો અહીં રેખાની ઉપરનો ખૂણો જ થશે. અહીં રેખાની ઉપર બનતો ખૂણો છે, તો નીચેનામાં પણ એની ઉપર બનતો ખૂણો જ થશે. એટલે કે એક બહિષ્કોણ છે અને એક અંદર બનતો ખૂણો અંતઃકોણ છે. તે એ આ બંને ખૂણો 1 અને ખૂણો 5 એ અનુકોણની એક જોડ છે, જે સમાન હોય છે. ખૂણો 1 અહીં નંબર આપેલો છે 1 અને ખૂણો 5 એ બંનેનું માપ સરખું હશે. ત્યારબાદ અહીં ખૂણો 2, એની સાથે કયો ખૂણો આવશે? તો ખૂણો 6, તો એ અનુકોણની બીજી જોડ છે. ત્યારબાદ ખૂણો 4, તો એની સાથે અહીં નીચે બનતો ખૂણો 8 આવશે, તો આ અનુકોણની ત્રીજી જોડ. આ બાજુ ખૂણો 3 અને એની સાથે આવશે ખૂણો 7, તે એ અનુકોણની ચોથી જોડ. આમ અનુકોણની આપણને 4 જોડ મળે છે, જે સમાન હોય છે. એટલે કે ખૂણો 1 અને ખૂણો 5 તે સમાન હશે, ખૂણો 2ની સાથે ખૂણો 6 તે એ સમાન હશે, ખૂણો 3ની સાથે ખૂણો 7 એ પણ સમાન હશે, ખૂણો 4ની સાથે ખૂણો 8 તો એ પણ સમાન થશે. એટલે અનુકોણને એ જોડ આપણે શું યાદ રાખવાનું? કહીં ઉપર બનતો ખૂણો એની સાથે અહીં ઉપર બનતો ખૂણો એ સમાન હોય છે, નીચે બનતો ખૂણો તે અહીં પણ નીચે બનતો ખૂણો, એ જ રીતે આ બાજુ ઉપર બનતો ખૂણો એની સાથે ઉપર બનતો ખૂણો અને નીચે બનતો ખૂણો એની સાથે નીચે બનતો ખૂણો, તો એ અનુકોણની જોડ ગણાય છે, જે સમાન હોય છે, એ આપણે યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અંતઃયુગ્મ કોણ જોઈશું. તો અંતઃયુગ્મ કોણની વ્યાખ્યા છે કે છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે અંતઃકોણો જો રેખીક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને અંતઃયુગ્મ કોણની જોડ કહે છે. પ્રત્યેક ખૂણો બીજા ખૂણાનો અંતઃયુગ્મ કોણ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, યુગ્મ કોણ માટે આપણે ઝેડ યાદ રાખવાનો છે.
સીધો ઝેડ અને ઊંધો ઝેડ. હવે આ ઝેડમાં અહીં બનતો ખૂણો અને અહીં બનતો ખૂણો એ સમાન થાય છે. ત્યારબાદ ઊંધા ઝેડમાં તો અહીં બનતો ખૂણો અને અહીં બનતો ખૂણો એ સમાન થાય છે. તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ કે અહીં ક્યાં ઝેડ બને છે. તો જુઓ, આ ઝેડ બને છે એટલે કે ખૂણો 4 અને ખૂણો 6 એ સમાન થશે. અહીં લખ્યું છે કે ખૂણો 4 અને ખૂણો 6. તથા બીજો, હવે આ ઊંધો ઝેડ, અહીં ઊંધો ઝેડ પણ બને છે. આ ઊંધો ઝેડ બનશે તો અહીં બનતો ખૂણો અને અહીં બનતો ખૂણો એ સમાન થશે, એટલે કે ખૂણો 3 અને 5 એ સમાન થશે. અહીં લખ્યું છે કે ખૂણો 3 અને ખૂણો 5 એ અંતઃયુગ્મ કોણની જોડ રચે છે. ખૂણો 4 અને ખૂણો 6 તથા ખૂણો 3 અને ખૂણો 5 એ અંતઃયુગ્મ કોણની જોડ રચે છે. અંતઃયુગ્મ કોણ ગણાય અંતઃયુગ્મ કોણ એટલે કે અંદર બનતા ખૂણા. અને આ બે રેખા છે અને એની એક છેદિકા છે, તો એની અંદર બનતા ખૂણા છે એટલે એને અંતઃયુગ્મ કોણ કહેવાય. હવે આગળ આપણે જોઈશું બહિર્યુગ્મ કોણ એટલે કે બહાર બનતા ખૂણા. હવે આપણે બહિર્યુગ્મ કોણ જોઈશું. તો છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે બાહ્ય કોણો જો રેખીક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને બહિર્યુગ્મ કોણની જોડ કહે છે. પ્રત્યેક ખૂણો એ બીજા ખૂણાનો બહિર્યુગ્મ કોણ કહેવાય છે. તો આપણે આ ઝેડ જ યાદ રાખવાનો. તો અહીં ઝેડ, હવે બહિર્યુગ્મ કોણ એટલે કે એની બહાર બનતા ખૂણો એટલે અહીં ઉપરનો ખૂણો અને અહીં ઉપરનો ખૂણો બનશે અને અહીં આ બહાર બનતો ખૂણો એટલે કે ખૂણો 1 અને 7 એ બહિર્યુગ્મ કોણની જોડ છે. હવે આપણે ઊંધો ઝેડ જોઈએ. આ ઊંધો ઝેડ છે, અહીં ઉપર બનતો ખૂણો અને અહીં બનતો ખૂણો એટલે કે ખૂણો 2 અને ખૂણો 8 એ બહિર્યુગ્મ કોણની જોડ રચે છે જે સમાન હોય છે. યુગ્મ કોણની જે જોડ બને છે એ સમાન હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, છેદિકાની એક તરફના અંતઃ કોણ, તો એની વ્યાખ્યા છે કે છેદિકાની એક જ તરફ આવેલ બે અંતઃ કોણોને છેદિકાની એક તરફના અંતઃ કોણ કહે છે. એટલે કે આ છેદિકા છે તો એની એક જ તરફના અંતઃ કોણ એટલે અંદર બનતા ખૂણા, તો અહીં એક જ તરફના અને અંદર બનતા ખૂણા કયા છે, તો અહીં ખૂણો 4 અને ખૂણો 5. તો અહીં ખૂણો 4 અને ખૂણો 5 અને આ બાજુ ખૂણો 3 અને ખૂણો 6. ખૂણો 3 અને ખૂણો 6 તો એ છેદિકાની એક જ તરફના અંતઃ કોણ છે એટલે કે અંદર બનતા ખૂણા છે. હવે આગળ કે છેદિકાની એક તરફના અંતઃ કોણને અનુક્રમિક અંતઃ ખૂણા અથવા તો સંબંધિત કોણ અથવા તો સહ આંતરિક ખૂણા પણ કહે છે. હવે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા ખૂણાઓની જોડના સંબંધો, તો એમાં પૂર્વધારણા 6.3 છે. તો એ આપણે પૂર્વધારણા પણ તૈયાર કરવાની છે અને પ્રમેયના વિધાન પણ તૈયાર કરવાના છે. તો અહીં પૂર્વધારણા 6.3 છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. એ આગળ આપણે આકૃતિમાં સમજ્યા કે અનુકોણની પ્રત્યેક જોડ એ સમાન હોય છે. પૂર્વધારણા 6.3ને અનુકોણ પૂર્વધારણા પણ કહેવાય છે. હવે પૂર્વધારણા 6.4, જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. હવે પ્રમેય 6.2, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે, એ પણ આપણે આકૃતિમાં સમજ્યા. પ્રમેય 6.3, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણોની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય. પ્રમેય 6.4, કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃ કોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે, એટલે કે અંતઃ કોણોની પ્રત્યેક જોડ એ પૂરક હોય છે. એટલે પૂરકનો મતલબ શું થાય કે એ બે ખૂણાઓનો સરવાળો 180° થાય છે. આપણે જોઈ ગયા ને અંતઃ કોણોની જોડ, તો એ બંને ખૂણાઓનો એટલે કે અંદર બનતા જે બે ખૂણા છે એ બંને ખૂણાનો સરવાળો 180° થાય છે. હવે પ્રમેય 6.5, તો જો એક છેદિકા
બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણોની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય. એટલે કે આપણને આકૃતિ આપેલી હોય એમાં જો અનુકોણની જોડ સમાન થાય તો આપણે એના પરથી કહી શકાય કે એ બે રેખા સમાંતર છે. તેમજ યુગ્મકોણની જોડ સમાન હોય તો એના પરથી પણ કહી શકાય કે એ બે રેખા સમાંતર છે. તેમજ આ છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય તો એના પરથી પણ કહી શકાય કે બે સમાંતર રેખાઓ છે. હવે એક જ રેખાને સમાંતર રેખાઓ, તો એમાં પ્રમેય 6.6 છે. તો જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય. એટલે અહીં આ બે રેખા એ સમાંતર રેખા છે, એટલે કે એકબીજાથી સમાનાંતરે આવેલી છે. તેથી મિત્રો, તમારે લેશનમાં આ 7 પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.